गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज 15મું प्रकरण तमारू धोरण 10 गणितनी अंदर छेल्लू प्रकरण जे जून महीना अभ्यासक्रमनी अंदर होय छे संभावना। तमे 9મા धोरणनी अंदर बेसिक पायानू थोड़ू शीखीने आव्या छो, एमां आपणे थोड़ू ऊंडाणपूर्वक भणवानुं छे। एटले प्रोबेबिलिटी एटले संभावना ए आपणो पी, अने इवेंट एटले घटना। अहींया आपणे कोई घटना बनवानी संभावना 9મામાં આપણે ભણ્યા હતા કે આજે આવતીકાલે કે પરમ દિવસે વરસાદ પડવાની સંભાવના છે, કોઈ પણ ઘટના બનવાની શક્યતા, એનું માપ પરિણામ એટલે સંભાવના। વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટૂંકમાં મેં વીઆઈપી કોર્નર એટલે કે અગત્યના મુદ્દાઓના કોર્નરની અંદર થોડા પરિણામો લખ્યા છે। આપણે હવે સંભાવનાની બરાબર સમજ મેળવીએ। તમારે અહીંયા બહુ સાદી ઘટનાઓનો અનુભવ કરવાનો છે। ધોરણ 11 અને 12 કોમર્સ રાખશો કે સાયન્સ રાખશો, સંભાવના તમારે ચોક્કસ ભણવાનું આવશે। એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે સંભાવના ઊંડાણપૂર્વક સમજવું જોઈએ। અહીંયા મેથડ એક જ છે આખા ચેપ્ટરની, માત્ર ને માત્ર રકમને સમજવાની કોશિશ કરશો એટલે એક જ રીતમાં તમામ દાખલાઓ ગમે એમ ફેરવીને પૂછે આપણને આવડી જશે। અહીંયા જુઓ તમે કે આપણને સંભાવના કેવી રીતે મળે છે, તો કે જે કંઈ પરિણામો મળ્યા છે એ પરિણામો તમારે ઉપર લખવાના છે અને કુલ પરિણામો છે નીચે લખવાના છે। એમનું રિઝલ્ટ એટલે આપણી સંભાવના, એટલે કે ઘટનાની સંભાવના। હું તમને એક સાદું ઉદાહરણ આપું। યાદચ્છિક રીત એવો શબ્દ એક આવતો હતો, યાદચ્છિક રીત એટલે નિષ્કપટપણે કામ કરવાની રીત, એને યાદચ્છિક રીત કહેવાય। ફોર એક્ઝામ્પલ, એક બોક્સ છે, બોક્સની અંદર લાલ લીલા અને પીળા આ દડાઓ મિક્સ કરેલા છે અને બરાબર મિક્સ કરી અને મિત્રો આંખો મીચી ત્યાં જોયા વગર ઉપરના ખાનામાંથી એક દડો લેવો, નિષ્કપટપણે એને આપણે યાદચ્છિક રીત કહીએ। અહીંયા કોઈ પણ પરિણામો સમસંભાવી છે એટલે કે સંભાવના સરખી છે, એ લાલ નીકળે, પીળો નીકળે કે લીલો દડો નીકળે, પણ એમાં ક્યાંય છળકપટ કરવાનું નથી। ટૂંકમાં યાદચ્છિક રીત એટલે છળ કપટ વગરની રીત। તો એવી રીતે યાદચ્છિક રીતે મેળવેલા પરિણામો અને છેદમાં કુલ પરિણામો એનો ગુણોત્તર એટલે આપણી સંભાવના। હવે આના માટે આપણે થોડું આગળ ઇતિહાસની અંદર જઈએ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડે બફન નામના ગણિતશાસ્ત્રીએ બહુ મહેનત કરી અને સિક્કો લીધો, સિક્કો 2048 પરિણામો એણે છાપના મેળવ્યા, કુલ એણે 4040 વખત ઉછાળ્યો। મિત્રો, એની ધીરજ ઉપર વિચાર કરો કે બેઠો બેઠો સિક્કો ઉછાળે છે, નોટબુકમાં પરિણામ લખે છે હેડ આવ્યો કે ટેલ આવ્યો, સિક્કો ઉછાળે છે નોટબુકમાં નોંધ કરે છે હેડ આવ્યો કે ટેલ આવ્યો, આવું 4040 વખત કરે છે અને હેડ અને ટેલ બંને એક એક જ છે। મિત્રો, બે હેડ નથી કે બે ટેલ નથી, બે છાપ નથી કે બે કાંટ નથી, તો અહીંયા પરિણામ એનું અડધું મળે છે છાપનું। હવે જે ઈ કેરીચ, આ બીજો એક ગણિતશાસ્ત્રી છે, ટૂંકા સવાલ માટે વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનો છે, એમણે તો 10,000 વખત, મિત્રો આપણને ઘણીવાર એક જ દાખલો શિક્ષક બીજી વખત ગણવાનો કહે છે તો એમ થાય છે કે હા ક્યાં બીજી વખત આપ્યો, એની જગ્યાએ આણે તો 10,000 વખત પરિણામો। મિત્રો, ઇતિહાસની અંદર નામ લખાવવું હોય ને તો કંટાળ્યા વગર મહેનત કરવાની એકમાત્ર શરત છે। તો અહીંયા 10,000 વખત ઉછાળે છે, એમાં 5,067 વખત એને આ છાપ મળે છે અને એનું પરિણામ 5,067, એટલે લગભગ આની નજીક। આ તો અલગ અલગ સમયે કરેલા પરિણામો છે, પ્રયોગો જે છે। કાર્લ પિયર્સન, હવે આ તો બહુ ગાંડો માણસ, 24,000 વખત બેઠો બેઠો સિક્કો ઉછાળે, ઉછાળતો હશે ત્યારે કોઈ એના ઉપર હસવું પણ હશે કે આ તો પાગલ છે, સિક્કો ઉછાળે છે બેઠો બેઠો નોંધો કરે છે, પણ આપણા માટે થઈને એણે પરિણામો તારવા મિત્રો, તો 12,012 વખત એ સિક્કામાં હેડ એટલે કે છાપ આવે છે અને એનું પરિણામ પણ 0.5005। અલગ અલગ સમયે અલગ અલગ દેશના 3 ગણિતશાસ્ત્રીઓના પ્રયોગો જોતા એવું દેખાય કે જ્યારે બે વસ્તુ હોય હેડ અને ટેલ ત્યારે એની સંભાવના છે અડધી અડધીની નજીક આવે છે। તો અહીંયા એ બધી જ વસ્તુ જે છે આપણે અહીંયા સમજવાની છે। હવે સૌથી પહેલાં તો તમારે ઘટનાના પ્રકારો છે, 3-4 પ્રકારો છે, એમાંનો પહેલો પ્રકાર પ્રાથમિક ઘટના।
तो प्राथमिक घटना कोने कहेवाय के जेनु परिणाम एक ज मळतु होय। अहींया विचारो के छाप, तो छापनु परिणाम एक मळे, आवा चार पांच परिणाम न मळे। सपोज अहींया काट होत तो काटनु परिणाम एक मळत, चार पांच न मळत। तो ए घटनाओ छे मित्रो, प्राथमिक घटनाओ छे। पछी पूरक घटना, ए नहीं मतलब घटना ए न बनवानी संभावना, एने पूरक घटना कहेवाय। तो जेने ए बार वडे दर्शाववामां आवे छे, याद रखो एनो जे सरवाळो छे पीए प्लस पीए बार इज इक्वल टू ऑलवेज वन आवे छे मित्रों। टूंका सवालनी अंदर तमने पूछे छे, फॉर एक्जाम्पल विचारो तमे के अहींया तमने अहींया पी ऑफ ए जे छे ए 0.65 आपे अने एम के पी ऑफ ए बार शोधो, तो आपणे आ सूत्रनो उपयोग करी अने सरळताथी शोधी शकीए। पी ए अहीं मूकी दो 0.65, पहली बाजू जैसे 1 - 0.65 एटले 0.35 तमने परिणाम मळे छे। एक मार्क्स तमने मित्रों अहीं रोकड़े रोकड़ो मळे छे। तो आवा टूंका टूंका सवालों पण वच्चे वच्चे आपणे याद करवा जोईए। अशक्य घटना, तो जे घटना उद्भववी शक्य ज नथी, अशक्य छे। दाखला तरीके हूँ तमने एम कहूँ कि आवती काले सूर्य छे ए पश्चिम में उगशे, आ घटना बनवानी ज नथी। हे तमे मित्रों परीक्षानी अंदर बोर्ड में परीक्षा देवा बैठा छो, 80 गुणनू पेपर छे अने तमारे 81 मार्क आवे, आवुं तो बने नहीं क्यारे। 80 માંથી 80 આવી શકે, 80 માંથી 0 પણ આવી શકે, કોઈકને મહારાજાઓ હોય એમને, પણ 80 માંથી 81 ગુણ આવે જ નહીં, એને અશક્ય ઘટના કહેવાય અને એનું પરિણામ હંમેશા 0 હોય। યાદ રાખો, એવી ઘટનાઓ જીવનમાં કેટલીક આપણી સામે આવતી હોય છે। પછી ચોક્કસ ઘટના, મિત્રો જે ઘટના ચોક્કસપણે બને બને ને બને જ, તો એવું એનું પરિણામ હંમેશા 1 આવે। દાખલા તરીકે હું તમને એમ કહું કે આવતીકાલે સૂર્ય પૂર્વમાં ઉગશે, તો એની સંભાવના છે એ 1 હોય, ઉગે જ। બીજું ઉદાહરણ આપણે લઈએ, ભગવદ્ ગીતાની અંદર સરસ મજાનું કૃષ્ણ ભગવાને વિધાન કરેલું છે, જે જન્મ્યો છે એમનું મૃત્યુ નિશ્ચિત છે। વિદ્યાર્થી મિત્રો, ગમે ત્યારે તમને ફેરવીને કોઈ પણ વાક્ય મૂકે તો આપણને આવડવું જોઈએ, શરીર ધારણ કરીને ભગવાન અહીંયા આવે છો તો એમનું શરીર પણ નષ્ટ થાય છે। સિદ્ધાંત યાદ રાખો, ગમે ત્યાંથી ફેરવીને કોઈ પણ વાક્ય પૂછે તો જનરલ નોલેજ પણ થોડુંક હોવું જોઈએ, તો પૂરા માર્ક્સ આવે, તો પરિણામ હંમેશા એનું 1 હોય। તો આવા ઘણા બધા મિત્રો તમારી સામે ઉદાહરણ હશે, વિચારજો કે કોની ઘટના 0 આવે છે અને કોની ઘટના 1 આવે છે। હવે બીજું અહીંયા મિત્રો, આ ચેપ્ટર છે ને ખરેખર બહુ મજાનું છે, તમને ક્યાંક ને ક્યાંક રૂપિયાનો જ સંબંધ અહીંયા બતાવે છે, ક્યાંક ને ક્યાંક જુગાર શીખવાડે છે, એવું ચેપ્ટર છે। પણ મિત્રો આપણે ક્યારેય જુગારમાં પડવાનું નથી, માત્ર ને માત્ર કાંઠે બેસીને છબછબિયા કરી લેવાના છે, નદીમાં પડવાનું નથી। જુઓ અહીંયા સિક્કો, સિક્કામાં છાપ અને કાટ બે હોય, પછી પાસો, પાસો તમે જોયો છો ને હમણાં મહાભારત જુઓ છો, શકુની પાસો, તો 1, 2, 3, 4, 5 અને 6 પાસો તો તમે જનરલી નવા વેપાર વગેરેમાં જોયો જ હશે। તો એ પાસો જે છે અહીંયા એમાં 6 પેસેટ હોય, અંદર 6 અંક આવે। પછી તમારે પત્તા, ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જેમણે પત્તા જોયા જ નહીં હોય, તો આજુબાજુમાંથી શોધી અને એક વખત આ પત્તો ગંજી પત્તો આપણે જોઈ લેવાનો છે। એમાં ચોકટના 13 પત્તા હોય, લાલના 13 પત્તા હોય, ફૂલીના 13 પત્તા હોય અને કાળીના 13 પત્તા હોય। મિત્રો 13 × 52 કુલ 52 પત્તા હોય। અહીંયા આપણે શરૂઆતની અંદર થોડી આવી માહિતી મેળવી લઈએ, આગળ ગણવામાં તમને મજા આવશે। પછી સિક્કાના પરિણામો, જો આ ટૂંકો સવાલ યાદ રાખજો કે સિક્કાની અંદર છાપ અને કાટ બે જ પાસા હોય છે, બે બાજુ હોય છે, તો 2 ની n ઘાત પ્રમાણે, અને 2 સિક્કા હોય તો એના પરિણામો મળે 4। દાખલો આવશે ત્યારે હું તમને સમજાવીશ કે કેવી રીતે 4 મળે છે। પછી માની લો કે 3 સિક્કા હોય તો 2 નો ઘન 8 પરિણામ મળે, દાખલા તરીકે 4 સિક્કા હોય તો 2 ની 4 ઘાત 16 પરિણામ મળે। તો આ ટૂંકો સવાલ મિત્રો સૂત્રની રીતે તમે બરાબર યાદ રાખજો। પાસાના પરિણામો, હવે પાસા 6 હોય તો 6 પાસા હોય તો 6 ની n ઘાત પ્રમાણે હોય,
હવે બે પાસા જો કોઈ લઈને પ્રયોગ કરે અથવા એકના એક પાસાને બે વખત પ્રયોગ કરે તો એ બંને એક જ કહેવાય. તો બે પાસાનો 6નો વર્ગ એટલે 36 પરિણામ મળે. એ આગળ એક દાખલો આવશે ત્યારે હું આખા જે પરિણામો 36 એ 36 તમને લખતા હું શીખવાડીશ. એટલે રોકડે રોકડા મળે એવું મિત્રો આ ચેપ્ટર છે. 6નો વર્ગ માની લો કે 3 પાસા કોઈ વ્યક્તિ છે, શકુનીનો બાપ હોય, 3 પાસા ઉછાળે છે તો 6નો ઘન એટલે કે 216 પરિણામો મળે. આ તમને આમ પૂછાય નહીં દાખલામાં, પણ ટૂંકા સવાલની અંદર પૂછાઈ શકે. તો આ સૂત્રની મદદથી આપણે એને ગણી શકતા હોઈએ છીએ. હવે જુઓ કે અહીંયા આ ફરીથી આપણે રિવિઝન કરીએ કે જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય એને એને પ્રાથમિક ઘટના કહીએ ને એનો જ અભ્યાસ કરવાનો છે આપણે. અને બધી સમસંભાવી હોય અને એનો સરવાળો 3 ઘટના હોય તો PA વત્તા PB વત્તા PC બરાબર 1. ઓલવેઝ એનો સરવાળો 1 થાય. તમારી ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખવાની, એક તો અહીંયા 1 સરવાળો થાય છે અને બીજો એક મિત્રો પૂરક ઘટનાની અંદર સરવાળો 1 થાય છે. આના ઉપર તમને ટૂંકો સવાલ પૂછે છે. મિત્રો ખૂબ સરસ મજાનું ટૂંકું રોકડા માર્ક્સ આપે એવું આ ચેપ્ટર છે અને એની અંદર હવે આપણે બે ટૂંકા સવાલો ગણવા છે. મિત્રો થિયરી બહુ શોર્ટમાં અને સરસ મજાની થિયરી છે ટૂંકી. વિડીયો પોઝ કરી અને તમે આને તમારી નોટબુકની અંદર ઉતારી લેજો અને એક જ વખત વાંચશો એટલે મને ભરોસો છે તમારા ઉપર કે તમને આવડી જશે. તો હવે આપણે આગળ બે દાખલા આ વિડીયોની અંદર ગણવા છે તો એ બે દાખલા તરફ આપણે જઈએ. અહીંયા મિત્રો ઘણી વખત તમને એમ થાય કે ઇંગ્લિશનો શબ્દ ભંડોળ પણ આપણને અહીંથી મળતો હોય છે. તમારે ટેકનિકલ વિષયો હોય ગણિત અને વિજ્ઞાન તો એની અંદર જોઈ શકો છો તમે અહીંયા કે પ્રોબેબિલિટી એટલે સંભાવના અને ઇવેન્ટ એટલે ઘટના, બે શબ્દો આપણને નવા આજે જાણવા મળ્યા. એવી રીતે વિજ્ઞાનમાં પણ ઘણા બધા સવાલો બરાબર એ આપણને મળતા હોય છે, ઘણા બધા શબ્દો નવા મળતા હોય છે. હવે આપણે અહીંયા તમારી ચોપડીની અંદર સ્વાધ્યાય 15.1 આની અંદર શરૂઆતની અંદર એકદમ ટૂંકા અને સરળ સવાલો છે જે તમને વાંચતા જ આવડી જશે એટલે એમના માટે આપણે ટાઈમ નહીં બગાડીએ. પણ આપણે એક ઉદાહરણ લીધું હતું એનો આગળ 5મો પ્રશ્ન તમારામાં ચોપડીની અંદર છે. રકમ જોઈ શકો છો. P of E બરાબર 0.05 તો E નહીં યાની કે પૂરક ઘટના શોધો. જો એકદમ સરળ છે, આપણે અહીંયા સૂત્ર લખ્યું હતું કે P of E + P of E̅ = 1. અહીંયા P of E તમને માટે અહીંયા બરાબર હોય એટલે માટેની નિશાની કરવાની 0.05 + P of E̅ = ઓટોમેટિક 1.00 થઈ જવું જોઈએ. બાય ડિફોલ્ટ મારો હાથ છે એ ઓટોમેટિક આ લઈ લે છે. શું કામ? અહીંયા બે ડિઝિટ છે તો અહીંયા પણ પોઈન્ટ પછી બે ડિઝિટે 00 મૂકી દેવાના જેથી કરીને ભૂલ ન થાય. તો અહીંયા P of E̅ = 1.00 - 0.05 એટલે કે P of E̅ = અહીંયા જો બરાબર બાદબાકીમાં કાળજી રાખવાની છે આપણે, કેટલી વધશે 0.05 બાદ કરવાના છે એટલે 0.95 વધશે. તો આનું જે પરિણામ છે મિત્રો ટૂંકો ટચ એક ગુણની અંદર તમને દાખલો પૂછે અને આવડી જ જઈ, માત્ર ને માત્ર અહીંયા આંકડાઓ ફેરવે, બીજું તો શું કરે, અને પરિણામ આપણને મળી જતું હોય છે. હવે પછીનો જે 6ઠો દાખલો છે એમાં એક સરસ પરિણામ સમજવા જેવું છે એટલે આપણે એને ગણવો છે. ઝડપથી એકદમ ટૂંકો દાખલો છે, ગણી લેજો તમે. યસ, પછીનો દાખલો જુઓ, 6ઠો દાખલો. અહીંયા પ્રશ્ન નંબર 6 તમારી ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાય 15.1માં એક થેલામાં, જો અહીંયા હું રકમ વાંચું છું મિત્રો, એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ ભરેલી છે. માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે. જો મિત્રો અહીં યાદચ્છિક રીત આવી, માલીની ચોરી છુપીથી નહીં પણ યાદચ્છિક રીતે એટલે કે છળકપટ વગરની રીતે જોયા વગર જ એક મીઠાઈ બહાર કાઢે છે. અને પેલું નારંગી સ્વાદની મીઠાઈ હોય અને લીંબુના સ્વાદની મીઠાઈ હોય તો એની સંભાવના કેટલી? મિત્રો રકમ તમારી સામે છે એટલે બોર્ડ ઉપર અહીંયા હું લખતો નથી પણ
અહીંયા યાદ રાખો કે થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે, તો આપણે અહીંયા જે ધારણા છે એ બરાબર કરવી પડશે. પહેલું, ઘટના એમાં આપણને શું કીધું છે કે પસંદ કરેલ મીઠાઈ નારંગીના સ્વાદની હોય, બરાબર. અહીંયા ધારો કે પસંદ કરેલ મીઠાઈ નારંગીના સ્વાદની હોય તો નારંગી, અહીંયા આપણને પહેલામાં કીધું છે કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય, હવે થેલામાં તો લીંબુના સ્વાદની જ મીઠાઈ છે, તો કુલ મીઠાઈ ધારો કે થેલામાં કુલ મીઠાઈ એન છે. હવે નારંગીના સ્વાદની મીઠાઈ છે જ નહીં, નારંગીના સ્વાદની મીઠાઈ થેલામાં નથી, છે જ નહીં, લીંબુના સ્વાદની જ મીઠાઈ છે. તો ઘટના એના પરિણામોની સંખ્યા, ઘટના એના પરિણામોની સંખ્યા કેટલી મળશે? શૂન્ય, છે જ નહીં, અને કુલ પરિણામોની સંખ્યા એન છે. હવે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ, આપણે જોયું હતું, ઉદ્ભવેલ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તો ઉદ્ભવેલ પરિણામો આપણા કેટલા છે? ઝીરો. કુલ પરિણામો એન છે, એટલે ઝીરો ભાગ્યા એન એટલે ઓલવેઝ ઝીરો, માટે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય. યસ, જો એકદમ સરળ જવાબ મળ્યો આપણને. અહીંયા આપણે જોવાનું છે કે મેળવેલા પરિણામો છેદમાં કુલ પરિણામો, એટલે તમને મળી જશે. હવે બીજું, આપણને એની અંદર બીજી વાત કરી છે કે કાઢેલી, થેલામાંથી કાઢેલી મીઠાઈ લીંબુના સ્વાદની હોય. તો અહીંયા ધારો કે આવી રીતે લખવું હોય તો પણ લખી શકો, અને આ રીતે પણ સીધું લખી શકો. ધારો કે લીંબુના સ્વાદની મીઠાઈ નીકળે, લીંબુના સ્વાદની મીઠાઈ નીકળે તે ઘટના બી છે, અને આપણે બી ધારીએ, અને ઘટના બીના પરિણામોની સંખ્યા બધી જ લીંબુના સ્વાદની છે, અને કુલ આપણે કેટલી છે? એન. તો એન છે, તેથી પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ, હવે તમે અહીંયા કુલ પરિણામો એન લખ્યા છે, એ વારે વારે લખવાની જરૂર રહેતી નથી. ફરીથી ઉદ્ભવેલ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા, ઉદ્ભવેલ પરિણામો એન છેદમાં એન એટલે બે છેદ ઉડી જશે એટલે એક વધશે, માટે પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ વન. જો અહીંયા મિત્રો ફરીથી રિઝલ્ટ ઉપરથી આપણે ચર્ચા કરી શકીએ, વિચાર કરવાનો દરેકનો, જો રિઝલ્ટ ઉપરથી સમજવાનું છે કે આ ઘટના ઝીરો છે, અશક્ય ઘટના કેવી રીતે બની, અને આ એક જવાબ આવ્યો, ચોક્કસ ઘટના કેવી રીતે બની મિત્રો, તો અહીંયા તમે સમજી શકો છો કે અહીંયા લીંબુના સ્વાદની જ અંદર મીઠાઈ છે, તો ગમે એમ ફાંફા મારો લીંબુના સ્વાદની નીકળવાની, સોરી, એની અંદર નારંગીના સ્વાદની મીઠાઈ નીકળવાની શક્યતા છે જ નહીં, એટલે એનું પરિણામ શૂન્ય આવે છે, આનું પરિણામ એક આવે છે. ફરીથી મિત્રો, બે ત્રણ વસ્તુઓ ખાસ યાદ રાખવાની છે, એમાં સૌથી અગત્યનું હવે છેલ્લે મારે આ તમને સમજાવવું છે કે કોઈ પણ ઘટના માટે, પી ઓફ ઈ માટે પીઈ કેવું હોય, તો ઘટનાની સંભાવના જે છે કેવી મળે, કાં તો ઝીરો આવે અશક્ય હોય તો, કાં તો એક આવે ચોક્કસ ઘટના હોય તો, પણ બાકીની તમામ ઘટનાઓ તો કે ઝીરો અને એકની વચ્ચે જ આવે. યાદ રાખો મિત્રો કે ક્યારેય પણ, આ ખાસ એક હું અહીંયા નોંધું છું, ખાસ નોંધ તમે યાદ રાખજો કે સંભાવના એક તો ઋણ ન હોય, એકથી મોટી ન હોય, ઋણ ન હોય એટલે નાની ન હોય, એકથી મોટી પણ ન હોય અને એકથી નાની પણ ન હોય. સંભાવના હંમેશા ઝીરો હોય, એક હોય, અથવા ઝીરો અને એકની વચ્ચે હોય. મિત્રો,
आ संभावना नामनो चेप्टर एकदम सहेलो छे, पण याद राखो सहेलू होय एने क्यारे अवगणवू नहीं, केम के एमांथी ज अघरो सवाल निकले अने आपणने ए बराबरना हिट विकेट करी दे। याद राखो मित्रों, आ चेप्टर रोकड़ा मार्क्स तमने मेळवी आपे एवुं छे। आ विडियो जे छे अहीं आपणे पूर्ण करीशुं। साथे साथे मित्रों, भविष्यनी अंदर तमारे केवुं करियर बनावुं, के तमारामां केवी केवी क्षमताओ छे ए चेक करवा माटे एक सरस मजानी अंदाजे 150 सवाल जेटली तमारा मनोवैज्ञानिक सवालोना निरीक्षणथी तमारुं फ्यूचर नक्की थाय छे करियर काउंसेलिंग करीने। तो सरस मजानुं ए एक कार्य हूँ करूँ छूँ। भविष्यनी अंदर तमारे पण तमारुं गोल नक्की करीने, तमारीनी अंदर कैपेसिटी छे के आवडत छे एना आधारे तमे आगळ जशो, तमारी चोइसना फील्डमां जशो तो तमे मोटा थईने खूब प्रगति करशो। साथे साथे फिंगरप्रिंट, तमे सांभळ्युं छे DMIT, फिंगरप्रिंटनी मददथी व्यक्तिनो स्वभाव, पछी व्यक्तिनी अंदर रहेली आवडत, IQ, EQ, SQ, AQ वगैरह जे बुद्धिआंक मपाय छे ते तमाम वस्तुओ अने फ्यूचरमां तमे शुं बनवाना छो, भविष्यनी अंदर एनी संभावनाओ तमारी अंदर केटली केटली छे, ए संभावना शब्द छे एटला माटे मैं अहींया जोड्युं छे। तो मित्रों, ए DMIT अने करियर काउंसेलिंग माटे तमारे कंई पण प्रश्न होय तो ए अहींया मारो रूबरू तमे कॉन्टेक्ट करी शको छो। साथे साथे अहींया हुं मारो एक मोबाइल नंबर तमने लखी आपुं छुं, के ए मोबाइल नंबर व्हाट्सएप नंबर पण छे अने मारो कॉन्टेक्ट नंबर पण छे 90 99 73 17 17, जे तमने बराबर मोढ़े पण याद रही जशे 90 99 73 17 17। आ नंबर उपर आप कॉल करी अने करियर गाइडन्स पण मेळवी शको छो। साथे साथे कोईने व्यवस्थित डीपमां जवुं होय तो ए DMIT अने करियर काउंसेलिंग पण करावी शके छे। तो मित्रों, आप सौने खूब खूब शुभेच्छाओं, आ वीडियो अहीं पूर्ण करिए। थैंक यू। जय हिंद।